નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર સંસ્કૃતમાં ત્રીજું ચેપ્ટર ભણવાનું છે, કરોમી એટલે કરું છું. કરું છું એમાં શું આવે તો કે મારું, પછી જાય છે, એવા બધા શબ્દો આવે છે. તો કે આપણે સંસ્કૃતમાં છે એ પહેલાં વાક્ય વાંચવાના, એનું ગુજરાતી કરવાનું. મમ નામ કિશોર, તો કે મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામી, હું નિશાળે જાઉં છું. ગચ્છામી એટલે જાઉં છું, અહમ એટલે હું, અને પાઠશાલા એટલે નિશાળ. તંત્ર અહમ અભ્યાસમ કરોમી, તંત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અને અભ્યાસ એટલે અભ્યાસ, કરોમી એટલે કરું છું, તો કે ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ ખુશ્બુ, તો કે મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામી, હું પુસ્તકાલયમાં જાઉં છું. તંત્ર અહમ પુસ્તક પઢામી, તો કે ત્યાં હું પુસ્તક વાંચું છું. પઢામી એટલે પુસ્તક વાંચું છું, અને પુસ્તકાલય એટલે લાઇબ્રેરી, પુસ્તકાલય. મમ નામ રાજેશ, મારું નામ રાજેશ છે, તો કે મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાણમ ગચ્છામી, ક્રીડાણમ એટલે હું રમતગમતના મેદાનમાં જાઉં છું, એટલે રમતગમતનું મેદાન થાય. તો અહમ એટલે કે હું રમતગમતના મેદાનમાં જાઉં છું. તંત્ર અહમ ક્રીડામી, ક્રીડામી એટલે હું રમું છું, ત્યાં હું રમું છું. પછી આવે છે આગળ, શું આવે છે? મમ નામ મહર્ષિ, મારું નામ મહર્ષિ છે. અહમ માતૃગૃહમ ગચ્છામિ, માતૃગૃહમ એટલે મામાનું ઘર, હું મામાના ઘરે જાઉં છું. તંત્ર અહમ માતામહ નમામિ, માતામહ એટલે નાનાને, મમ્મીના પપ્પા થાય, એટલે કે ત્યાં હું નાનાને નમું છું, એટલે કે ત્યાં હું એના નાનાજીને પગે લાગે છે. મમ નામ રમા, મારું નામ રમા છે. હું અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, પ્રાર્થના મંદિરમ એટલે પ્રાર્થના ભવનમાં, હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. તંત્ર અહમ પ્રાર્થના ગીત ગાયામી, ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. ગાયામી એટલે ગાઉં છું. પછી કહે છે મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે. શું એનું નામ પ્રવીણ છે? અહમ જલાશય ગચ્છામી, હું તળાવે જાઉં છું. જલાશય એટલે તળાવે જાઉં છું. તંત્ર અહમ તરામી, ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ, તો કે મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામી, તો શું કહે છે? ભોજનાલયમ એટલે ભોજનખંડમાં, હું ભોજનખંડમાં જાઉં છું. તંત્ર અહમ ખાધામી, ત્યાં હું જમું છું. હવે આગળ જોઈએ. મમ નામ કૌશલ્ય, મારું નામ કૌશલ છે. અહમ મિત્ર સંભરામી, હું મિત્રને સંભાળું છું. અહમ પત્ર લિખામી, હું પત્ર લખું છું. પછી કે આવે છે બીજું, મમ નામ પૂંજા, મારું નામ પૂંજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામી, હું ચિત્રશાળામાં જાઉં છું. તંત્ર અહમ ચિત્ર પશ્યામી, ત્યાં હું ચિત્ર જોઉં છું. શું કરે છે? ત્યાં એ ચિત્ર જોવે છે. મમ નામ રૂપા, તો કે મારું નામ રૂપા છે. અહમ નૃત્યશાળા ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું. તંત્ર અહમ નૃત્યામી, ત્યાં હું નૃત્ય કરું છું. તો આપણો પાઠ છે એ પૂરો થાય છે. તમારે ટિપ્પણી છે એ બે વાર લખી નાખવાના રહેશે. હવે આપણે આગળનો પાઠ છે ચોથો, તે જોઈએ. તમારે હોમવર્કમાં આખા પાઠનું ભાષાંતર એકવાર કરી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. હવે આવે છે ચોથો પાઠ. કયો આવે છે તમારો ચોથો પાઠ? પ્રહેલિકા એટલે ઉખાણા. પ્રહેલિકા એટલે શું થાય? ઉખાણા. તમને બધાને ઉખાણા બહુ ગમે છે ને, તો ઉખાણા છે. એમાં પહેલું ઉખાણું છે,
શું છે પેલું ખાણું? મમ કંઠમ નીલ, વર્ષા કાલે અહમ નૃત્યામી, મમમ પુચ્છમ અતિવ સુંદરમ. અહમ કહ હું કે છે, મમ કષ્ઠમ એટલે કંઠ, મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નાચું છું, વર્ષા કાલે અહમ નૃત્યામી એટલે વર્ષા ઋતુમાં હું નાચું છું, મમમ પુચ્છમ એટલે મારા પીછા, અતિવ સુંદરમ એટલે ખૂબ જ સુંદર છે. અહમ કહ તો કે હું કોણ છું? જો શું કે છે, મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નાચું છું, મારા પીછા એટલે કે મારું પૂંછડું અતિશય સુંદર છે, બોલો હું કોણ છું? કોણ આવે તો કે મોર. કોણ આવશે? મોર. હવે પછી પાછું જોઈએ. ચાલો. અહમ છાયામ દદામી તો કે હું છાયા આપું છું. અહમ ફળ દદામી હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી હું ફૂલ પણ આપું છું. અહમ કહમ તો કે હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફળ ફૂલ પણ આપું છું. હું કોણ છું તો કે ઝાડ. શું આવશે? વૃક્ષ. વૃક્ષ આપણને ફૂલ આપે, ફળ આપે અને છાયા આપે છે. હવે આવે છે અહમ હિમાલયે વસામી, હિમાલય તો કે હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગા ધારણયામી તો કે હું ગંગાને ધારણ કરું છું. મમમ નેત્રણમ અસ્તિ તો કે મારે ત્રણ આંખો છે. અહમ કહ હું કોણ છું? તો જો ફરી વાર ભાષાંતર કરું, હું હિમાલય ઉપર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે ત્રણ આંખો છે, બોલો હું કોણ છું? તો કે મહાદેવ. કોણ છે? મહાદેવ શંકર. હવે છે મમમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરમાં હિમાલય છે. મમમ દક્ષિણમ સાગર, મારે દક્ષિણમાં સમુદ્ર છે. મમ ધ્વજમ ત્રિવર્ણમ, મારો ઝંડો તિરંગો છે. હું કોણ છું? તો કે ભારત દેશ. જો એને મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે એટલે ત્રણ રંગવાળો છે, બોલો હું કોણ છું? તો કે ભારત માતા. હવે આવે છે અહમ પુસ્તકાલય વસામી તો કે હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાન દદામી હું જ્ઞાન આપું છું. અહમ લોક મિત્રમ અસ્મિ હું લોકોને મિત્ર છું, બોલો હું કોણ છું? તો કે જો હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? તો કે પુસ્તક. કોણ છે? પુસ્તક. તો તમારે આ પાઠનું ભાષાંતર પણ એકવાર લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી નાખવાનું છે અને ટિપ્પણ પણ લખવાના છે. હવે તમને બીજા વખાણ આવતા હોય એ તમારે કહેવાના છે. દાખલા તરીકે મમ વર્ણ હરિતઃ. શું આવે છે? મમ વર્ણ હરિતઃ અસ્તિ, મમ કંઠ કૃષ્ણ અસ્તિ, મમ ચક્ષુ રક્તા અસ્તિ. અહમ કહમ તો કે મારો રંગ લીલો છે, મારો કાઠલો કાળો છે, મારી ચાંચ લાલ છે, બોલો હું કોણ છું? તો કે શુકઃ એટલે કે પોપટઃ. પછી જો મારો વન કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ પર વસું છું, હું કોણ? તો કે એનો વાન કાળો છે, મધુર ગાય છે, ઝાડ ઉપર વસે છે. કોણ છે? તો કે કોયલ. એમ તમારે પણ બે ત્રણ ઉખાણા છે એ વધારે લખવાના રહેશે. હવે તમારે હોમવર્ક ત્રીજા અને ચોથા પાઠનું થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે અને હોમવર્ક પણ બધાને થઈ જવું જોઈએ. હોમવર્ક થઈ જવું જોઈએ, પછી ત્રીજો અને ચોથો પાઠ છે એનું ભાષાંતર પણ મોઢે તમને આવડવું જોઈએ અને થોડા ઘણા ઉખાણા સંસ્કૃતમાંય શીખવાના છે અને ગુજરાતીમાંય શીખવાના છે. હવે આપણે આવતા લેક્ચરમાં કાંસા સ્વાધ્યાય પોથી પુરાવશું અથવા તો પાઠ જ લેશું, કેમ કે આપણી શાળા હવે જલ્દી ખુલી જવાની છે. તો ચાલો ફરી મળીશું આવતા લેક્ચરમાં. હા, પણ તમારે બધાએ હોમવર્ક કરતું રહેવાનું છે, ભણતું પણ રહેવાનું છે, એટલા માટે ફરી મળવાનું છે આવતા લેક્ચરમાં. ત્યારે આપણે કાં તો પાઠ લેશું અને કાં તો સ્વાધ્યાય પોથી પૂરીશું. તો હવે મળીશું આવતા લેક્ચરમાં. આવજો.